ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સહજાનંદ ગ્લોબલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર વિષય ગુજરાતી યુનિટ ફિફ્ટીન વાહ ભાઈ વાહ નામ સાંભળીને જ તમને આશ્ચર્ય થતું હશે તો આ યુનિટમાં વાહ ભાઈ વાહ એટલે કે ભાઈને વાહ વાહ કરવામાં આવે છે તેની વાત કરવામાં આવી છે બરાબર એક છોકરો હોય છે તેને બધા ભાઈ કહીને બોલાવે છે અને તેણે એક મીંદડું પાડ્યું છે બરાબર જે બિલાડીનું બચ્ચું હોય તેને મીંદડું કહેવાય તો અહીં સૌ તેને ભાઈ કહે છે અને દોસ્તો તેના ઘરે આવે છે મીંદડું જોવા માટે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આવો જ એકમ વાહ ભાઈ વાહ તેના વિશે ભણવાનું છે તો દરેક વિદ્યાર્થી મિત્રએ પોતાની ટેક્સ બુકમાં ધ્યાન આપવાનું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તમારે ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપવાનું છે આ વિડિયો ધ્યાનથી સાંભળવાનો છે સમજવાનો છે અને ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકમાં જે કંઈ પણ વિગતો છે તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાની છે હવે દરેકનું ધ્યાન પોતાની ટેક્સ્ટબુકમાં રહેશે પ્રશ્ન નંબર એક નીચે આપેલો ફકરો વાંચો અને એટલે કે ફકરો જે છે બરાબર તે આપણે વાંચવાનો છે અને સમજવાનો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં સૂચના આપેલી છે કે નીચે આપેલો ફકરો વાંચો તો આપણે ફકરાને વાંચીશું ત્યાર પછી તેને સમજીશું એક હતો છોકરો તેને સૌ ભાઈ કહે ભાઈએ પાડ્યું મીંડું વાહ ભાઈ વાહ મીંદડું જોવા દોસ્તો આવ્યા વાહ ભાઈ વાહ મમ્મીએ પૂછ્યું શું ખાશો ભાઈ વા ભાઈ કહે મને ભાવે શીરો વાહ ભાઈ વા મીડું બોલ્યું મિયા મિયા વાહ ભાઈ વા ભાઈ કહે મીન્ડાને ભાવે દૂધ વાહ ભાઈ વા મમ્મી કહે બધા મિત્રોને પૂછીને કહે કે કોને શું ભાવે મજા પડી મજા પડી ભાઈ અને દોસ્તોને મજા પડી તો વિદ્યાર્થી મિત્રો અહીં શું કહે છે કે એક હતો છોકરો એક કોણ હતો છોકરો હતો બરાબર તેને બધા સૌ ભાઈ કહે તેને બધા શું કહેતા હતા ભાઈ કહેતા હતા ભાઈએ પાડ્યું મીંદડું એટલે કે ભાઈએ શું પાડેલું મીંદડું પાડેલું જે બિલાડીનું બચ્ચું છે બરાબર તમને ચિત્રમાં દેખાય છે એક છોકરો છે અને તેની સાથે જે મીંદડું છે બિલાડીનું બચ્યું બરાબર તો અહીં શું કહે છે કે ભાઈએ પાડ્યું મીંદડું એટલે તેણે પાળેલું મીંદડું વાહ ભાઈ વાહ મીંદડું જોવા દોસ્તો આવ્યા જે છોકરાના બધા મિત્રો હતા તે શું જોવા માટે આવે છે મીંડું જોવા માટે આવે છે વાહ ભાઈ વાહ મમ્મીએ પૂછ્યું શું ખાશો પછી તેની મમ્મી છોકરાની મમ્મી પૂછે છે કે શું ખાશો ત્યારે છોકરો શું કહે છે કે મને તો ભાવે છે શીરો એટલે હું શીરો ખાઈશ વાહ ભાઈ વાહ પછી મીંદડું બોલે છે મિયાઓ મિયા તે તો જે છોકરાને જ ખબર કે તે શું કહેવા માંગે છે ત્યારે ભાઈ તેને તેની મમ્મીને કહે છે કે મીંદડાને ભાવે દૂધ મીંદડાને શું ભાવે છે દૂધ ભાવે છે પછી મમ્મી શું કહે છે કે તું તારા બધા મિત્રોને પૂછી જો કે કોને શું શું ભાવે છે તો મજા પડી શું કહે છે મજા પડી ભાઈ મજા પડી દોસ્તોને પણ મજા પડી બરાબર હવે આ જે ફકરો છે બરાબર તેના આધારે આપણે કેટલાક પ્રશ્નોની નીચે ચર્ચા કરીશું અને આન્સર લખીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બેમાં સૂચના આપેલી છે નીચે પૂછેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો સૂચના શું આપેલી છે નીચે પૂછેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બરાબર તો પ્રશ્ન નંબર એક છોકરાને સૌ શું કહેતા હતા પ્રશ્ન શું છે છોકરાને સૌ શું કહેતા હતા તો આપણે જવાબ લખવાનો છે કે છોકરાને સૌ ભાઈ કહેતા હતા બે નંબર ભાઈએ શું પાડ્યું હતું ભાઈએ મીંદડું પાડ્યું હતું પ્રશ્ન નંબર ત્રણ મીંડું જોવા કોણ આવ્યું પ્રશ્ન ત્રણ શું છે મીંદડું જોવા કોણ આવ્યું તો આપણે આન્સર લખવાનો છે મીંદડું જોવા દોસ્તો આવ્યા પ્રશ્ન નંબર ચાર મમ્મીએ શું પૂછ્યું પ્રશ્ન નંબર ચારમાં શું છે મમ્મીએ શું પૂછ્યું તો આપણે આન્સર લખવાનો છે મમ્મીએ પૂછ્યું શું ખાંસો મમ્મીએ શું પૂછ્યું શું ખાંસો પ્રશ્ન નંબર પાંચ ભાઈને શું ભાવતું હતું પ્રશ્ન નંબર પાંચમાં શું છે ભાઈને શું ભાવતું હતું તો આપણે જવાબ લખવાનો છે ભાઈને સીરો ભાવતો હતો પ્રશ્ન નંબર છ મીંદણાને શું ભાવતું હતું પ્રશ્ન છમાં શું છે મીંદાને શું ભાવતું હતું તો આપણે જવાબ લખવાનો છે મીંદણાને દૂધ ભાવતું હતું તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી ટેક્સમાં જે પ્રશ્નો છે તેના આન્સર તમારે ચોપડીમાં લખવાના છે હવે પ્રશ્ન નંબર ત્રણ નીચેના નારા સ્લોગન સરખા રંગ પૂરી જોડો નારાને સ્લોગન કહેવાય એટલે કે નીચેના નારા સરખા રંગ પૂરી જોડો બરાબર તો નારા છે બરાબર કયા નારા છે વંદે એક દો તીન ચાર ગાંધી બાપુ જય જવાન વૃક્ષો વાવો ભારતમાં તકી જય આજદ હિન આરામ પછી બીજી બાજુ વરસાદ લાવો જય કિસાન માતરમ ભારત દેશનો જય જયકાર જિંદાબાદ અમર રહો હરામ હે જય હો બરાબર તો આ રીતે જે નારા છે તેને આપણે સરખા જે નારા છે તેને આપણે નારામાં સરખા રંગ પૂરવાના છે બરાબર જેમ કે અહીં નમૂનો આપ્યો છે વંદે તો માતરમ બરાબર તે જ રીતે આપણે નારાને રંગ પૂરવાના છે સરખા સરખા અને ત્યાર પછી જોડવાના છે છે તો બીજો કયો નારો ભારત દેશનો જય જયકાર શું આવશે ભારત દેશનો જય જયકાર એક દો તીન ચાર ભારત દેશનો જય જયકાર તો આપણે તેમાં સરખા સરખા રંગ પૂરવાના છે જેમ કે તમે તેમાં લીલો પૂરો તો એમાં પણ લીલો જ પૂરવાનો તે જ રીતે ગાંધી બાપુ તો અમર રહો ગાંધી બાપુ અમર રહો બરાબર તો ગાંધી ગાંધીબાપુમાં તમે પીળો રંગ પૂરો તો અમર રહોમાં પણ તમારે પીળો રંગ પૂરવાનો છે ત્યાર પછી જય જવાન જય જવાન તો જય કિશન જય જવાન જય કિશન તો વિદ્યાર્થી મિત્રો તમારે સરખા સરખા રંગ પૂરવાના છે ત્યાર પછી વૃક્ષો વાવો વૃક્ષો વાવો વરસાદ લાવો વૃક્ષો વાવો વરસાદ લાવો તેમાં પણ તમારે સરખા સરખા રંગ પૂરવાના છે ત્યાર પછી ભારત માતા કી ભારત માતા કી જય હો ભારત માતા કી જય હો તેમાં પણ તમારે સરખા રંગ પૂરવાના છે ત્યાર પછી આઝાદ હિન્દ જિંદાબાદ આઝાદ જિંદાબાદ તેમાં પણ તમારે સરખા સરખા રંગ પૂરવાના છે ત્યાર પછી આરામ હરામ હે આરામ હરામ હે તેમાં પણ તમારે સરખા સરખા રંગ પૂરવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમારે જે આ નારા છે બરાબર તેમાં તમારે નારાને સરખા સરખા રંગ પૂરવાના છે જેમ ઉદાહરણ આપે છે તે રીતે તમારે સરખા રંગ પૂરવાના છે અને ત્યાર પછી તેને જોડવાના છે તો દરેક વિદ્યાર્થીએ આ રીતે પોતાની ચોપડીમાં આ રીતે નારાને જોડવાના છે અને ત્યાર પછી તમારે રંગ પૂરવાના છે બરાબર તો તમારે પણ આ રીતે તમારી ચોપડીમાં જોડવાના છે અને સરખા સરખામાં રંગ પૂરવાના છે પ્રશ્ન નંબર ચાર નમૂના પ્રમાણે લખો એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે નમૂનો છે બરાબર તે પ્રમાણે આપણે લખવાનું છે મોર નાચ્યો અહીં શું લખેલું છે મોર નાચ્યો બરાબર તો અહીં શું કહે છે કે મોર નાચ્યા એટલે કે એકથી વધારે છે બરાબર છોકરો બોલ્યો તો આપણે અહીં શું લખવાનું છે છોકરા બોલ્યા બરાબર અહીં એક છોકરાની વાત છે અને અહીં એકથી વધારે છે એટલે છોકરા બોલ્યા ત્યાર પછી આગળ ખાલી જગ્યા છે બકરા કૂદ્યા એટલે આપણે અહીં શું લખવાનું બકરો કૂદ્યો બરાબર એટલે કે અહીં એક અને અહીં એકથી વધારે છે ત્યાર પછી પાડો ભાગ્યો એટલે એક જ પાડો ભાગ્યો અને આપણે અહીં લખવાનું છે પાડા ભાગ્યા એટલે કે અહીં એકથી વધારે પાળાની વાત કરવામાં આવી છે એટલે પાડા ભાગ્યા બરાબર તે જ રીતે કૂતરો બેઠો તો કૂતરા બેઠા એટલે કે એક અને બહુવચન છે અહીં એકથી વધારે છે બરાબર એટલે બહુવચન છે ત્યાર પછી ખાલી જગ્યા હાથી દોડ્યા તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું હાથી દોડ્યો હાથી દોડ્યા હાથી દોડ્યો એટલે કે એક જ હાથી દોડ્યો અને દોડ્યા એટલે કે એકથી વધારે હાથી દોડ્યા ત્યાર પછી હરણ બેઠું એટલે કે અહીં એક જ હરણની વાત છે હરણ બેઠા એટલે કે એકથી વધારે હરણ હશે તે બેઠા બરાબર તો અહીં એક વચન અને બહુવચન એટલે કે એક વસ્તુ અને એકથી વધારે વ્યક્તિની વાત કરવામાં આવી છે ત્યાર પછી આગળ ખાલી જગ્યા છે ગધેડા ચાલ્યા બરાબર તો આપણે આગળ લખવાનું ગધેડું ચાલ્યું બરાબર ગધેડું ચાલ્યું ગધેડા ચાલ્યા તો એક વચન અને બહુવચન એટલે કે એકથી વધારે વ્યક્તિની વાત છે અને એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી આ જે ટેક્સ્ટબુક છે ગુજરાતીની તેમાં આ રીતે જે નમૂનો આપ્યો છે તે પ્રમાણે તમારે વિડીયોને ધ્યાનમાં લઈને તમારે લખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેનું ગીત અભિનય સાથે ગાવો તો આપણે જે અભિનય છે તે હમણાં શક્ય નથી આપણે ફક્ત ગીત ગાવાનું છે તો બધાએ ધ્યાનથી સાંભળવાનું છે અને તમારે પણ આ રીતે ગીતનું ગાન કરવાનું છે આવો પારે આવો ને ચકલા ચક મદાણા ખ્યા છે આવો પોપટજી મેના ને લાવજો ચોક મદાણા નાખ્યા છે આવો કાબર કલબલ ના કરજો ચોકમાં દાણા નાખ્યા ખ્યા છે બંટીને બાજરો ચોખા ને બાવટો ચોક મદાણા નાખ્યા છે ધોળી છે જ્યાર ને ગવ છે રાતડા ચોકમ દાણા નાખ્યા છે નીરાતે ખાજો ને નીરાતે ખુદજો ચોકમ દાણા નાખ્યા છે બિલ્લી નહીં આવે કૂતો નહીં આવે ચોકમ દાણા નાખ્યા છે ચક ચક કરજો ને કટ કટ કરજો ચક માં દાણા નાખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં શું કહેવા માંગે છે કે આવો પારેવા આવો ને ચકલા પારેવા એટલે કે કબૂતરને પારેવા કહે છે પારેવાને બોલાવે છે અને ચકલાને બોલાવે છે ચકલીને બોલાવે છે કે ચોકમાં દાણા નાખ્યા છે તમે ચણવા માટે આવો પછી શું કહે છે કે આવો પોપટજી મેના મેનાને લાવજો એટલે કે પોપટને બોલાવે છે અને તેની સાથે મેનાને પણ લાવવાનું કહે છે ચોકમાં દાણા નાખ્યા છે આવો કાબરબાઈ કલબલ ના કરજો એટલે કાબરબાઈને બોલાવે છે અને શું કહે છે કે તમે કલબલ કલબલ કરતા નહીં ચોકમાં જે દાણા નાખ્યા છે તે તમે શાંતિથી ચણજો બંટીને બાજરો ચોખાને બાવટો એટલે કે બંટી બાજરો અને ચોખાને બાજરો બંટી બાજરો ચોખાને બાવટો એ બધા દાણા છે તે ચોકમાં નાખ્યા છે તમે નિરાંતે ચણજો ધોળી છે ઝારને ઘઉં છે રાતડા ઝાર કેવી છે ધોળી છે અને રાતડા શું છે એટલે કે લાલ પડતા શું છે તો ઘઉં છે ચોકમાં દાણા નાખ્યા છે તમે ચોકમાં દાણા નાખ્યા છે તે ચણજો નિરાંતે ખાજો ને નિરાંતે ખૂદજો ચોકમાં જે દાણા નાખ્યા છે તે તમે શાંતિથી ખાજો અને નિરાંતે ખૂદજો એટલે કે રમજો જે ચોકમાં દાણા નાખ્યા છે તે તમે ખાજો અને રમજો બિલ્લી નહીં આવે કૂતરો નહીં આવે બિલાડી પણ નહીં આવે કે કૂતરો પણ નહીં આવે ચોકમાં દાણા નાખ્યા છે ચક ચક કરજો ને કટ કટ કરજો એટલે કે તમે જ્યારે દાણા ચણો છો ત્યારે તમારો અવાજ ચકચક થાય છે બરાબર તો તમે ચકચક પણ કરજો અને દાણા ચણો છો તો કટકટ પણ કરજો ચોખમાં દાણા નાખ્યા છે તમને કોઈ હેરાન કરે નહીં બિલાડી પણ નહીં આવે કૂતરો પણ નહીં આવે તો વિદ્યાર્થી મિત્રો જ્યાં કવિતા છે બરાબર તો તમારે કવિતાનું ભાન કરવાનું છે બરાબર અને ત્યાર પછી તમને જે આવડે તે અભિનય તમારે ઘરે કરવાનો છે આપણે હમણાં

તો અહીં એક નંબર છે આવો પોપટજી ખાલી જગ્યાને લાવજો તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું છે મેના તો ખાલી જગ્યા શું થશે આવો પોપટજી મેનાને લાવજો ત્યાર પછી બે નંબર બંટીને બાજરો ચોખાને ખાલી જગ્યા બંટીને બાજરો ચોખાને ખાલી જગ્યા તો ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે બાવટો તો ખાલી જગ્યા શું થશે બંટી ને બાજરો ચોખા ને બાવટો ત્રણ નંબર ખાલી જગ્યા છે ઝાર ને ઘાંવ છે રાતડા ખાલી જગ્યા છે ઝાર ને ઘાઉ છે રાતડા તો ખાલી જગ્યામાં શું આવશે ધોળી તો આપણે ખાલી જગ્યા શું થશે ધોળી છે ઝાર ને ઘાઉ છે રાતડા ત્યાર પછી ચાર નંબર ખાલી જગ્યા કરજો ને કટ કટ કરજો ખાલી જગ્યા કરજો ને કટ કટ કરજો તો અહીં ખાલી જગ્યામાં શું લખવાનું છે ચક ચક તો ખાલી જગ્યા શું થશે ચક ચક કરજો ને કટ કટ કરજો તો તમારે વિદ્યાર્થી મિત્રો આ જે ગીત છે તેમાંથી આ કાવ્ય પંક્તિઓમાં ખૂટતા શબ્દો લખવાના છે ત્યાર પછી નીચે પ્રવૃત્તિ છે બરાબર તો પ્રવૃત્તિઓમાં આ પાઠમાં આવતા નારા સ્લોગન તમારી નોટબુકમાં સુંદર અક્ષરે લખો એટલે કે આપણે જે નારા જોયા બરાબર તે નારા આપણે સુંદર અક્ષરે નોટબુકમાં લખવાના છે ત્યાર પછી બે નંબરમાં તમને ગમતા પ્રાણીનું ચિત્ર મેળવી તમારી નોટબુકમાં ચોંટાડો અને તેના વિશે બે ત્રણ વાક્યો લખો એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને જે પ્રાણી ગમે છે તેનું ચિત્ર તમારી નોટબુકમાં ચોંટાડવાનું છે અને તેના વિશે બે ત્રણ વાક્યો લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજનો જે વિડીયો છે તેમાં આપણે શું ભણ્યા તો ફિફ્ટીન એકમમાં વાહ ભાઈ વાહ તેમાં પ્રશ્ન નંબર એકમાં નીચે આપેલો ફકરો વાંચો બરાબર તેમાં છોકરો છો તેને બધા ભાઈ કહીને બોલાવે છે અને તેણે એક મીંદડું પાડ્યું છે મીંદડું જોવા માટે દોસ્તો આવે છે ત્યાર પછી પ્રશ્નના જવાબ તેના પછી સ્લોગન નારા સરખા સરખામાં રંગપુરી જોડવાના તેના પછી નમૂના પ્રમાણે લખો મોર નાચ્યો મોર નાચ્યા એક વચન બહુવચન એક વ્યક્તિ અને બે વ્યક્તિ કે એકથી વધારે વ્યક્તિ તેના પછી આપણે પ્રશ્ન નંબર પાંચમાં નીચેનું ગીત અભિનય સાથે ગાઓ તો આપણે આવો પારેવા આવો ને ચકલા તે ગીતનું ગાન કર્યું ગીતને આપણે સમજ્યા ત્યાર પછી પ્રશ્ન માં કાવ્ય પંક્તિઓમાં ખૂટતા શબ્દો લખો અને પ્રવૃત્તિઓમાં જે સ્લોગન નારા છે તે નોટબુકમાં લખવાના છે અને તમને ગમતા પ્રાણીનું ચિત્ર મેળવી નોટબુકમાં ચિત્ર ચોંટાડવાનું છે અને તેના વિશે બે ત્રણ વાક્યો લખવાના છે જેમ કે તમને મોર ગમે છે ચકલી ગમે છે તે ચિત્ર ચોંટાવીને તેના વિશે તમારે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયો ધ્યાનથી સાંભળવાનું છે સમજવાનું છે ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકમાં જે કંઈ પણ વિગતો છે તે તમારે પેન્સિલથી પૂર્ણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોની જે કંઈ પણ પીડીએફ આપવામાં આવશે તે તમારે સારા અને સુંદર અક્ષરથી તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડીયો અહીં પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત